જામનગરમાં ગત રાત્રે સીબીઆઈ ત્રાટકી હોવાની ચર્ચાથી ફફડાટ વ્યાપી ગયો હતો. લાંચના પ્રકરણમાં જામનગર કસ્ટમના અધિકારી તથા એક વચેટિયાની ભૂમિકા પ્રકાશમાં આવી હોવાની માહિતી છે. બઢતી પામી જામનગર કસ્ટમમાં સેવારત થયા પહેલા મુંદ્રામાં ફરજ બજાવતા કસ્ટમના તત્કાલીન કર્મચારીએ કન્ટેનર ક્લિયરિંગ માટે લાંચ માગી હોવાની થિયરી સામે આવી છે, જેની લેતી દેતી વખતે સીબીઆઈના છટકામાં વચેટીઓ ઝડપાયા પછી અધિકારી પર સકંજો કસાયા હોવાની માહિતી છે. સમગ્ર પ્રકરણ વિશે હજુ અધિકૃત ઘોષણા થઈ નથી. જામનગરમાં રણમળ તળાવ સંકુલમાં ઠેર ઠેર ઇલેક્ટ્રિક સર્કિટ ખુલ્લી જોવા મળતા અકસ્માતનું જોખમ પ્રકાશમાં આવ્યું છે. વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ આ અંગે વિડીયો વહેતો કર્યો છે. જામનગર કાલાવડ હાઈવે પર મતવા માટલી ગામ પાસે ગઈકાલે ટેન્કરે પલટી મારતા ટ્રાફિક જામ સર્જાયો હતો. આખરે ક્રેન મારફતે ટેન્કર હટાવવાની કામગીરી કરવામાં આવતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.